नमस्ते बाळको, केम छो? मजा में छो ने? आपणे अत्यार सुधी में घणा बधा वीडियो जोया छे अने तमे साथे साथे लेसन पण कर्युं छे, बराबर ने? अने तमारा वाली घणा बधा वाली मने तमारो लेसन पण बतावी गया छे। तो हवे तमे लोको मोबाइल उपर आपणे घणा बधा वीडियो जोईए छे, बराबर ने? અને અત્યારે હું તમને મોબાઈલ દ્વારા ભણાવી રહી છું, તો તમારે પણ મારી સાથે ઘરે હોમવર્ક કરવાનું છે, બરોબર ને? તમારે મોબાઈલની અંદર જે પણ વિડીયો આવે તે તમારે જોવાના છે, અને એમાં જે પણ કહીએ તે તમારે સરસ મજાનું લેસન કરવાનું છે। તો અત્યાર સુધીમાં તમે લોકો કેટલું શીખ્યા છો ને તેની આપણે એક ટેસ્ટ રાખવાની છે, બરોબર ને? તો તમને લોકોને કેટલું બોલતા આવડ્યું છે ને એ મારે હવે જોવાનું છે। આપણે નર્સરીની અંદર મૌખિક જ પ્રશ્નો છે, બરાબર ને? આપણે લેખિત લખવાનું નથી, તમારે ખાલી બુકની અંદરથી બોલવાનું જ છે। આપણે અત્યાર સુધીમાં જે પણ ચાલ્યું છે કોર્સ, એની આજે આપણે હવે ટેસ્ટ રાખવાની છે, અને એ ટેસ્ટની અંદર તમારે ખાલી મૌખિક બોલવાનું જ છે। તો આપણે પ્રથમ સત્રની પ્રથમ કસોટી લેવાની છે, બરાબર ને? તો તમારે લોકોને જે પણ પુસ્તકો આપણે નર્સરીના છે તેની અંદરથી શું શું બોલવાનું છે, તો કે ગુજરાતી, ગણિત અને અંગ્રેજી, અને સાથે સાથે સામાન્ય જ્ઞાન, સંગીત અને વાર્તા, આટલી વસ્તુની હું ટેસ્ટ રાખવાની છું। તો તમારે લોકોએ વાલીઓને નમ્ર વિનંતી છે કે તમારે ફોન દ્વારા હું તમને જ્યારે 15-10 યને કે 15 ઓક્ટોબરના રોજ હું તમને જ્યારે પણ ફોન કરું ત્યાં સુધીમાં તમારે 15 તારીખ પહેલાં તમારા બાળકની ટેસ્ટ છે એ તમારે તેની પાસે બેસીને તેને બોલાવવાનું રહેશે। કારણ કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીએ તો તમારે લોકોએ મને સહકાર આપવાનો છે, અને તમારે બાળકની પાસે બેસવાનું છે અને તેને બુકમાંથી તેની જાતે બોલવા દેવાનું છે। તો તમારે લોકોને 15 તારીખ પહેલાં 14 તારીખ સુધીમાં તમારે લોકોએ જે પણ આ યુનિટ ટેસ્ટનો હું અભ્યાસક્રમ મોકલવાની છું, અને તેની અંદરથી જોઈને તમારે લોકોએ તેની સાથે એને બોલતા શીખવાનું છે, અને ટેસ્ટ દરમિયાન જ્યારે પણ તમે ટેસ્ટ લ્યો ત્યારે તેને જાતે બોલવા દેવાનું છે। અને ત્યારબાદ હું તમને 15 તારીખ પછી જ્યારે પણ ફોન કરું ત્યારે તમારે મને એના વિશે માહિતી આપવાની છે કે એને કેટલી પ્રગતિ કરી છે તે મારે જાણવી છે। એટલા માટે તમારે હું જ્યારે પણ ટેસ્ટ માટે ફોન કરું ત્યારે 15 તારીખ પછી અથવા તો 15 તારીખે હું તમને ફોન કરીશ ત્યારે તમારે મને કહેવાનું છે કે મારું બાળક આ વિષયની અંદર આટલી વસ્તુ બોલ્યું છે। જે કંઈ પણ હોય, ન બોલ્યું હોય તો પણ તમારે મને કહેવાનું છે, તો મને ખબર પડશે કે બાળક છે એ કેટલું શીખ્યું છે, બરાબર ને? તો દરેક વાલીને નમ્ર વિનંતી છે કે તમે મને સહકાર આપશો અને તમારા બાળકની ટેસ્ટ તમારે જાતે ઘરે લેવાની રહેશે, અને કેટલું શીખ્યો છે એ મને તમારે ફોન દ્વારા જણાવવાનું છે। હું તમને 15 તારીખ બાદ ફોન કરીશ। તો ચાલો હવે હું તમને યુનિટ ટેસ્ટ કઈ રીતે લેવાની ને તે તમને હું સમજાવીશ। સૌથી પહેલાં આપણે છે ગુજરાતી વિશે। ગુજરાતી વિષયની અંદર મેં લખ્યું છે કે ક થી ત સુધીના મૂળાક્ષરો બોલાવવા અને આડા અવળા ઓળખાવવા। તો તમારે લોકોએ આ બુક છે ને પાપા પકડી, આ બુકની અંદરથી તમારે આ પેજ કાઢવાનું છે, અને અહીંયા ક થી પાછળ છે ત સુધીના, અહીંયા સુધીના મૂળાક્ષરો છે એ ક થી ત સુધીના મૂળાક્ષરો છે એ તમારે એને ચિત્ર સાથે બતાવવાના છે, અને બાળકને આ બધા મૂળાક્ષરો છે એ બોલાવવાના છે, એની જાતે બોલવા દેવાના છે, અને પછી આડાવળા પણ પૂછવાના છે કે આ શું છે, આ શું છે, આ શું છે, એમ એને આડાવળા પણ ઓળખાવાના છે। તો ગુજરાતી વિષયની અંદર તમારે બાળકને ક થી ત સુધીના મૂળાક્ષરો બોલાવવાના છે। ત્યારબાદ મેં બીજો વિષય છે ગણિત। ગણિતની અંદર
તમારે બાળકને એકથી દસ અંક બોલાવવાના છે અને એકથી પાંચ અંકની વસ્તુ ગણતરી પણ કરાવવાની છે. તો આ બુક છે અંક શિક્ષણ. આ બુકની અંદરથી તમારે લોકોએ આ એકડા છે એકથી દસ સુધીના અંક છે એ તમારે એને બોલાવવાના રહેશે, બરાબર ને? અને ત્યારબાદ આડાવડા પણ ઓળખાવાના છે એકથી દસ અંક, અને એકની સામે એક ચિત્ર, એવી રીતે આપણે ગણતરી પણ કરાવવાની છે. પણ પાંચ સુધીની ગણતરી જ કરાવવાની છે, બરાબર ને? એટલે પૂછવાનું કે આ કેટલા પાન છે, તો એ બાળક બોલશે. તમારે એને પૂછવાનું છે કે આ કેટલા પાન છે. એવી જ રીતે તમારે એકથી પાંચ અંક છે એની ગણતરી કરાવવાની છે, અને એકથી દસ સુધીના અંક છે એ એને બોલતા શીખવવાના છે. તો આપણે ગણિતની ટેસ્ટ આવી રીતે લેશું. ત્યારબાદ છે અંગ્રેજી. અંગ્રેજી વિષયની અંદર પણ આપણે બોલાવવાનું છે. તો અંગ્રેજી બુક છે એ આ છે, માય ફર્સ્ટ એબીસી. આ બુકની અંદરથી તમારે અંગ્રેજીની ટેસ્ટ લેવાની છે. તો તમારે બાળકની પાસે બેસવાનું છે અને આ એથી એલ સુધીના વિડીયો મેં આપી દીધેલું છે. તો આ એથી એલ સુધીના આલ્ફાબેટ છે એ તમારે બાળક પાસે બોલાવવાના છે, બરાબર ને? એથી એલ સુધીના આલ્ફાબેટ બોલાઈ જાય ત્યારબાદ બાળકને 1 થી 5 બોલાવવાના છે. એની જાતે બોલવા દેશો એટલે આપણને ખબર પડે કે એને કેટલું આવડે છે. તો 1 થી 1 થી 5 આલ્ફાબેટ અંક છે એ આપણે બોલાવવાના છે. આ ઇંગ્લિશની અંદર આ ટેસ્ટ છે એ પૂરી થઈ જાય ત્યારબાદ સામાન્ય જ્ઞાન લખેલું છે. સામાન્ય જ્ઞાનની અંદર આપણે કઈ બુક લેવાની છે? તો કે સામાન્ય જ્ઞાનની અંદર આ પાપા પગલી છે ને, એની પાછળ છે ને એમાં શરીરના અંગો આપેલા છે. જુઓ, આ શરીરના અંગો તેની પાસે બોલાવવાના છે. ત્યારબાદ છે પ્રાણીઓના નામ બોલાવવાના છે. આ બધાના વિડીયો મેં પહેલાં આપેલા જ છે. અને આ પક્ષીના નામ બોલાવવાના છે. તો સામાન્ય જ્ઞાનની અંદર શરીરના અંગોના નામ, પ્રાણીઓના નામ અને પક્ષીના નામ બોલતા શીખવાનું છે. એટલા માટે કેટલા નામ બોલે છે એ તમારે જોવાનું છે. ત્યારબાદ છે સંગીત. તો સંગીતની અંદર તમારે બાળકને કહેવાનું છે કે એક નાનું એવું જોડકણું ગા. તો આપણે કહીએ ને કે હાથી ભાઈ તો જાડા લાગે મોટા પાડા, અથવા મચ્છલી ઝલકી રાની હે. એવું નાનું એવું 4-5 લીટીનું જોડકણું હોય એ તમારે બાળક પાસે ગવડાવવાનું છે. 2 લીટી ગાય 1 લીટી ગાય તો પણ એ ચાલશે. તમારે એવી રીતે એને જોડકનું ગાવડાવવાનું છે અને એ કેટલું ગાય છે એ તમારે જોવાનું છે. પછી બાળકને એમ કહેવાનું, ચાલ તને સરસ મજાની વાર્તા આવડે છે તો તું એક નાની એવી વાર્તા કે. તમને લોકોને ખબર છે કે કાચબો સસલો, પછી તરસ્યો કાગડો, એવી ઘણી બધી વાર્તાઓ છે. તો એ વાર્તા છે એમાંથી તમારે એને કહેવાનું. બીજી એને ગમે તે આવડતી હોય, ફોન દ્વારા જોતા હોઈએ તો ગમે એ વાર્તા છે તમારે એને બોલાવવાની છે. તો તમારે લોકોએ મને સહકાર આપવાનો છે કે યુનિટ ટેસ્ટની અંદર આપણે ગુજરાતી, ગણિત, અંગ્રેજી, સંગીત, વાર્તા અને સામાન્ય જ્ઞાન આ બધી જ પરીક્ષાઓ તમારે બાળક પાસે બેસીને લેવાની રહેશે. તો હું જ્યારે પણ તમને 15 તારીખે ફોન કરું ત્યારે તમારે મને જાણ કરવાની છે. એટલા માટે 15 તારીખ પહેલાં, એટલે કે 14 તારીખની અંદર તમારે આ બધી પરીક્ષા છે એ તમારે લઈ લેવાની છે. તો તમે મને સહકાર આપશો એવી હું આશા રાખું છું. નમસ્તે.